હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરી હતા ગુજરાતી સાહિત્યકારો વિશે, અને આજે એક એવા જ મહાન સાહિત્યકાર જેમણે આખ્યાન ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને આગળ જતાં એ આખ્યાન શિરોમણી નામે પણ ઓળખાયા, અને એવા મહાન કવિ જેનું નામ છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદ વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી લેવાના છીએ, જે આવનારી તમામ એક્ઝામો માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ શરૂઆત કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે મિસ્ટર જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડી પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈપણ ક્વેશ્ચન્સ, કોઈપણ ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો. અને આપણા બધા જ લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની. સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતી સાહિત્યની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ત્રણ પ્રકારના મુખ્યત્વે પ્રશ્નો પૂછાઈ શકે છે. કોઈ પણ સાહિત્યકાર છે એ સાહિત્યકારના જીવન પ્રસંગમાંથી એક તો પ્રશ્ન બને, બીજું તેમની કૃતિઓ, અને ત્રીજી એની પંક્તિઓમાંથી. અને મોટાભાગના જે વિદ્યાર્થી મિત્રો છે, તો કોઈ પણ સાહિત્યકારની જેની કૃતિઓ અને પંક્તિઓને યાદ રાખવામાં મુશ્કેલી થતી હોય છે, અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે દરેક સાહિત્યકારની એવી શોર્ટકટ ટ્રિક્સ બનાવી છે જેની મદદથી દરેક સાહિત્યકારની કૃતિઓ અને પંક્તિઓ સરળતાથી યાદ રાખી શકે. તો આજના વિડીયોમાં પણ આપણે પ્રેમાનંદની જે મહત્વની કૃતિઓ અને પંક્તિઓ છે એના માટેની શોર્ટકટ ટ્રિક્સ પણ છે, એટલા માટે વિડીયોને અંત સુધી જુઓ. અને આપણે અન્ય સાહિત્યકારો જેમ કે મીરાબાઈ અને નરસિંહ મહેતા વિશે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો હજી સુધી તમે ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યારે તમે સરળતાથી જોઈ શકો છો. તો વાત કરીએ પ્રેમાનંદના સમયગાળાની. તો પ્રેમાનંદનો જે સમયગાળો હતો એ હતો 1645 લઈને 1705 સુધી. એક્ઝામમાં પ્રશ્ન બને કે પ્રેમાનંદનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો હતો, તો 1645 1705 સુધી. હવે તેમનો જન્મ 1645 રોજ વડોદરા ખાતે થાય છે. પ્રશ્ન એક્ઝામમાં બને કે પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો, તો પ્રેમાનંદનું જન્મસ્થળ છે વડોદરા. અને એને કયા કયા ઉપનામ અથવા તખલસથી એ જાણીતા બન્યા હતા એ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે. તો પ્રેમાનંદ એમને આપણે મહાકવિ અથવા તો આખ્યાન શિરોમણી નામે પણ ઓળખીએ છીએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન બને છે એક્ઝામ માટે. હવે તેના પિતાનું નામ શું હતું, તો એના પિતાનું નામ હતું કૃષ્ણદાસ ભટ્ટ, અને એક પુત્ર પણ હતો, અને આ પુત્રનું નામ હતું વલ્લભ ભટ્ટ. હવે પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે પ્રેમાનંદના ગુરુનું નામ જણાવો, તો ગુરુનું નામ હતું રામચરણ હરિહર. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પ્રેમાનંદના ગુરુનું નામ શું હતું, રામચરણ હરિહર. હવે તેના શિષ્યો પણ હતા, અને એના શિષ્યો મુખ્યત્વે વાત કરીએ તો રત્નેશ્વર, વીરજી અને સુંદર મેવાડો. અને આ સુંદર જે મેવાડો છે એનું પ્રેમાનંદના જીવન ઉપર જીવન પ્રસંગમાં ખૂબ જ અગત્યનું આગવું મહત્વ ધરાવે છે, એ પણ આપણે આગળ જતાં વાત કરીશું. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રેમાનંદ એક એવા ગુજરાતી સાહિત્યકાર હતા જેને આખ્યાન ક્ષેત્રે ખૂબ જ તેનું મોટું પ્રદાન છે એ આપેલું હતું. અને એવું પણ કહેવાય છે કે પ્રેમાનંદ અને સામરસાની અથવા સામર જે હતા પદ્ય વાર્તાકાર, એમની જે સાહિત્ય સ્પર્ધા હતી એના માટે એ ખૂબ જ જાણીતા બન્યા. અને જે આગળ જતાં પ્રેમાનંદે એને મુખ્ય વ્યવસાય તરીકે આખ્યાનને સ્વીકારી લીધું, અને એના ભાગરૂપે પ્રેમાનંદને આપણે માનભટ્ટ તરીકે પણ ઓળખાય છે. તો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે પ્રેમાનંદે જે આખ્યાનને એને વ્યવસાય તરીકે સ્વીકાર્યું તેથી અને આપણે કયા નામથી ઓળખીએ છીએ, તો એ નામ છે માનભટ્ટ. હવે એવું પણ કહેવામાં આવે છે કે સૌપ્રથમ ગુજરાતી શબ્દની જે ભેટ આપનાર વ્યક્તિ અથવા સાહિત્યકાર હતા એ સાહિત્યકારનું નામ છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદે જ જે સૌપ્રથમ ગુજરાતી શબ્દની છે આપણને ભેટ આપી છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ કયા સાહિત્યકારે આપી હતી, તો એનું નામ છે કવિ પ્રેમાનંદ. હવે તો કે એના સમયમાં, એટલે કે પ્રેમાનંદના સમયમાં ગુજરાતી ભાષા છે એની કિંમત અથવા તેનું જે મૂલ્ય છે ખૂબ જ ઓછું હતું અન્ય ભાષાઓની સરખામણીમાં. તો એને કારણે જ પ્રેમાનંદે એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. શું હતી આ ભીષ્મ પ્રતિજ્ઞા, કે ગુજરાતી ભાષાને અન્ય ભાષા સમાવડી ના બને ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહીં. આવી એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું મારી ગુજરાતી ભાષાને માન સન્માન નહીં અપાવી શકું ત્યાં સુધી મારા માથા ઉપર પાઘડી પહેરીશ નહીં.
અને આવી એક અભિષ્ટ પ્રતિજ્ઞા કોને લીધી હતી? તો કે પ્રેમાનંદે. એ કિસ્સામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાઓને અન્ય ભાષાઓની સમોવડી ના બને ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું, આ પ્રતિજ્ઞા કયા સાહિત્યકાર દ્વારા લીધી હતી? તો આ સાહિત્યકારનું નામ છે ભીષ્મ પ્રેમાનંદ. હવે એનો જે અંતિમ સમયગાળો હતો, તો જીવનના અંત સમયની અંદર એના પુત્ર વલ્લભ ભટ્ટના કહેવાથી ક્ષણવાર પૂરતી એને પાઘડી પણ પહેરવી હતી, કેમ કે એના માન સન્માન માટે. બાકીના જીવન દરમિયાન ક્યારેય પણ એમને પાઘડી નહોતી પહેરી, કેમ કે એવું માંગતા હતા કે ગુજરાતી ભાષા એક આગવું મહત્ત્વ ધરાવે છે, ખૂબ જ અગત્યની ભાષા છે, તો એને પણ અન્ય ભાષાઓની સામે એનું મહત્ત્વ હોવું જોઈએ. તો આ જ કારણથી એને પાઘડી નહોતી પહેરી, પરંતુ પુત્ર વલ્લભના કહેવાથી અંત સમયમાં એના જીવનના જે અંતિમ ક્ષણ હતી એમાં પાઘડી પહેરી હતી. હવે એના જે અંતિમ સમયગાળો હતો, અંતિમ સમયગાળામાં એક કૃતિ લખતા હતા. આ કૃતિનું નામ છે દસમ સ્કંદ. પ્રશ્ન પૂછાય કે પ્રેમાનંદ એમના અંતિમ સમયગાળા દરમિયાન કઈ કૃતિ લખતા હતા અને એ કૃતિ કયા એના શિષ્ય દ્વારા એ પૂર્ણ કરવામાં આવી હતી? તો એવા શિષ્યનું નામ છે સુંદર મેવાડા. જ્યાં કૃતિ લખતા હતા દસમ સ્કંદ અંતિમ સમયગાળા દરમિયાન, તો એનું અચાનક મૃત્યુ થવાના કારણે આ કૃતિ અધૂરી રહી જાય છે, અને આ અધૂરી કૃતિને પૂર્ણ કરે છે તેનું શિષ્ય, એનું નામ છે સુંદર મેવાડા. એટલા માટે પ્રેમાનંદના જીવન પ્રસંગ સાથે સુંદર મેવાડાનું કંઈક આગવું મહત્વ છે. પ્રશ્ન ખૂબ જ અગત્યના બની શકે છે, એટલા માટે જ ટુ ધ પોઈન્ટ્સ આપણે જે પણ પ્રશ્ન બને છે એની ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે નાનાલાલ જે હતા કવિ, એક ખૂબ જ મહત્વના સાહિત્યકાર બીજા, એનું નામ છે નાનાલાલ. તો નાનાલાલના મતે પ્રેમાનંદ એ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ હતા, એવું એનું માનવું હતું નાનાલાલનું. અને જે નટવરલાલ પંડ્યા હતા એ પણ પ્રેમાનંદ વિશે કંઈક આગવું જ એક અલગ પ્રકારનું મહત્વ દર્શાવે છે. એના મતે એ એવું કહે છે કે પ્રેમાનંદ રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. એનો મતલબ કે પ્રેમાનંદને સાહિત્યમાં કોઈ ટક્કર આપી શકે એવો કોઈ બીજો સાહિત્યકાર જે મધ્યકાલીન અને પ્રાચીન ગુજરાતની અંદર થયો નથી. હવે બળવંતભાઈ ઠાકોર પણ પાછળ નથી રહ્યા આ વસ્તુમાં, એટલે કે પ્રેમાનંદ વિશે ટિપ્પણી કરવામાં. તો બળવંતભાઈ ઠાકોર શું કહે છે કે એ કહે છે કે ગુજરાતની હિન્દુ સમાજમાં અમુક શેકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું. એટલે કે એવું કહેવામાં આવે છે કે ગુજરાતી જે સાહિત્ય, ગુજરાતી જે ભાષાઓની જે મૂલ્યતા છે એ એક તળાવરૂપી એક સીમિત હતી, પરંતુ એક એવું માછલું એને જન્મ લીધો ગુજરાતી સાહિત્યની અંદર કે જેને એક આ ગુજરાતી સાહિત્યને એક આખું મહત્ત્વ આપી દીધું. એટલા માટે બળવંતરાય ઠાકોર, નવલરામ પંડ્યા અને કવિ નાનાલાલ એને ઘણા બધા સાહિત્યકારે પ્રેમાનંદ વિશે ટિપ્પણી કરી હતી. અને પછી એવું કહેવામાં આવે છે કે વડોદરાના જે મહામદવાડીમાં પ્રેમાનંદ કવિતા ઘર તથા કૂવો પણ છે, અને આ પોળનું નામકરણ પ્રેમાનંદ કવિની પોળ પણ કરવામાં આવ્યું છે. જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે નહીં, પ્રેમાનંદ કવિની પોળ એવું નામ એક પોળનું રાખવામાં આવ્યું કવિ અને એની ઉપર. ત્યારબાદ છે કે પ્રેમાનંદનું આખ્યાન ઓખા હરણ ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસમાં ગવાય છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે પ્રેમાનંદનું એવું કયું આખ્યાન જે દર ચૈત્ર માસની અંદર ગવાતું હોય તેનું નામ છે ઓકા હરણ. ખાસ ધ્યાન રાખજો. બીજા સાહિત્યની વાત કરીએ તો પ્રેમાનંદની સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે ગવાય છે અને હુંડી દર રવિવારે ગવાય છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે પ્રેમાનંદની કઈ કૃતિ છે દર શનિવારે ગવાય છે? તો કે સુદામા ચરિત્ર. અને કઈ કૃતિ છે એ રવિવારે ગવાય છે? તો કે હુંડી. અહીં તમને આશ્ચર્ય થશે કે હુંડી અને સુદામા ચરિત્ર એ તો નરસિંહ મહેતા દ્વારા લખેલી છે, પરંતુ એ પદકાવ્ય હતા. અહીંયા એને આખ્યાન રૂપે પ્રેમાનંદે એક અલગ જ આખ્યાન ક્ષેત્રે એક સુદામા ચરિત્ર અને હુંડી એ લખી ચૂક્યા. સુદામા અને સુદામા ચરિત્ર છે, હુંડી છે, બંને પ્રેમાનંદને આખ્યાન સ્વરૂપે લખી. હવે વાત કરી કે પ્રેમાનંદના દરેક આખ્યાનમાં નળખ્યાન છે એ સર્વશ્રેષ્ઠ છે, તેનો મુખ્ય રસ છે કરુણ. ફ્રેન્ડ્સ, ખાસ પર ધ્યાનમાં રાખજો કે તેમનો મુખ્ય આખ્યાન પ્રેમાનંદનું કયું છે? તો એ છે નળાખ્યાન. અને ડોલરરાય જે માકડે નળાખ્યાનને આખ્યાન શૈલીનું સૌથી મહત્વનું અને મહાકાવ્ય કહેલું છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન બને કે ડોલરરાય માકડે ને આખ્યાન ક્ષેત્રનું સૌથી મહત્વનું આખ્યાન કોણે કહ્યું છે? તો કે નળાખ્યાનને. હવે બીજું તો કે 1916 ની અંદર
વડોદરા સાહિત્ય સભાની એક સ્થાપના થઈ અને જેને 1944ની અંદર પ્રેમાનંદ સાહિત્ય સભા એને નામ આપવામાં આવ્યું. તો એવું પૂછવામાં આવે કે પ્રેમાનંદ સાહિત્ય સભાનું નામ કોણે આપ્યું હતું? તો કે વડોદરા સાહિત્ય સભાએ. અને કઈ સાલમાં? તો કે 1944માં. ત્યારબાદ એની જાણીતી કૃતિની વાત કરીએ તો પ્રેમાનંદ છે એ રામાયણ, મહાભારત, ભાગવત અને નરસિંહ મહેતાના જીવન આધારિત ઘણી બધી આખ્યાનો લખ્યા, બરાબર, ઘણી બધી કૃતિઓ લખી, એટલે મેં અહીં વર્ગીકૃત કરી નાખી છે જેથી તમને યાદ રાખવામાં સરળતા રહે. કે મહાભારત આધારિત કૃતિઓ કઈ હતી, રામાયણ, ભાગવત અને નરસિંહ મહેતા આધારિત કઈ કઈ કૃતિઓ હતી? તો એની વાત કરીએ તો મહાભારત આધારિત હતી નળાખ્યાન, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન અને સુભદ્રા હરણ. રામાયણ આધારિત હતી રણયજ્ઞ, વિવેક વણઝારો અને વામન કથા. જ્યારે ભાગવત આધારિત હતી ઓખાહરણ, રૂકમણી હરણ અને સુદામા ચરિત્ર અને દસમ સ્કંદ, જે એ અધૂરી હતી અને એ પૂર્ણ કરી હતી એના શિષ્ય સુંદર મેવાળા દ્વારા. ત્યારબાદ માર્કંદેય પુરાણ હતું, એ હતું મદલાશા આખ્યાન અને નરસિંહ મહેતાના જીવન આધારિત જે આખ્યાનો એમણે લખ્યા હતા એનું નામ છે સામરસાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું અને દાણલીલા. ખાસ ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો, આ ત્રણે કૃતિઓ છે એ નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવી છે, પરંતુ આખ્યાનના રૂપમાં લખી હતી પ્રેમાનંદ દ્વારા. હવે આ બધી જ કૃતિઓને યાદ રાખવાની ટ્રિક્સ આપણે બનાવી છે, જોઈ લઈએ આ ટ્રિક્સ શું છે. તો કે વિવેક વણઝારો કુંવરબાઈનું મામેરું લઈને સામરસાના વિવાહમાં રણયજ્ઞમાં વામન કથા કહેતા કહે છે કે અભિમન્યુ સુભદ્રા ચંદ્ર, રૂકમણી અને ઓખાના હરણ કરીને નળાખ્યાન ગયો. તો ખૂબ જ તમને એક પ્રસંગના રૂપમાં અગેન મેં અહીં એક કૃતિઓ છે એની શોર્ટકટ ટેક્સ્ટ બનાવી છે, બે ત્રણ વખત વાંચશો યાદ રહી જશે કે વિવેક વણઝારો કુંવરબાઈનું મામેરું લઈને સામરસાના વિવાહના રણયજ્ઞમાં વામન કથા કહે છે કે અભિમન્યુ સુભદ્રા ચંદ્ર, રૂકમણી અને ઓખાના હરણ કરીને નળાખ્યાન ગયો. અને નળાખ્યાન છે એ શું છે? એને મહાકાવ્ય કહ્યું છે. કોને? તો કે ડોલર રાયે. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ એની જાણીતી પંક્તિઓની વાત કરીએ તો સુખ દુઃખો મનમાં ન આણીએમ, તને કેમ સાંભળે રે, મને કેમ વિસરે રે, ગોળ વિના સુનો અથવા તો ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સુનો સંસાર. ત્યારબાદ છે કે મારું માણેકડું રિસાયું રે સાંભળ્યા. આ પણ એની અગત્યની ચાર કૃતિઓ છે. પરંતુ એક્ઝામ લક્ષી અથવા તો પરીક્ષા લક્ષી વાત કરીએ તો પાઠ્યપુસ્તક જે આધારિત પંક્તિઓ છે એનું કંઈક અલગ જ મહત્વ છે. એટલા માટે જ આપણે પાઠ્યપુસ્તક આધારિત કૃતિઓની વાત કરીએ તો સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવરે એનું એક ખંડકાવ્ય હતું, ધોરણ 8ની અંદર આવે છે એમ. અને ધોરણ 9ની અંદર ગોવર્ધન ગિરિધારણ આખ્યાન છે અને પછી એક છે પછે સાંભળ્યોજી બોલ્યા, આ પણ એક આખ્યાન ખંડ છે. અને ધોરણ 11ની અંદર અમે ઉકર્યા ચંદ્રહાસ અને 12ની ધોરણની અંદરમાં છે કુંવરબાઈનું મામેરું અને બીજું છે પણ કન્યા નળની વાટ જુએ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધા જે કાવ્યો લખ્યા છે એ કાવ્યો એક તો આખ્યાનની અંદર લખ્યા છે, આખ્યાન ખંડની અંદર લખ્યા છે. તો તમને ચંદ્રહાસ છે, કુંવરબાઈનું મામેરું છે અથવા તો આવા પ્રકારના જે પણ કૃતિઓ તમને દેખાય એ કૃતિઓ આખ્યાન રૂપે કોણે લખી હશે? તો કે પ્રેમાનંદે. હવે તમને એમ થશે એક્ઝામ પ્રશ્ન પૂછાય કે આખ્યાનના પિતા કોને ગણવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો, આખ્યાનના પિતા છે એ પ્રેમાનંદને નહીં પરંતુ કવિ ભાલણને કીધું છે. ભાલણ છે એ આખ્યાનના પિતા છે, પ્રેમાનંદ નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે અહીં કે આખ્યાન આવ્યું, આખ્યાન એટલે કોનું હોય? તો કે પ્રેમાનંદ. અને એને જ આપણે પિતા તરીકે ઓળખતા હશે પણ નહીં, આખ્યાનના પિતા તરીકે ઓળખીએ છીએ ભાલણને. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને લાઇક પણ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ.